વેબસાઇટ બનાવી. વિદ્યાર્થી મિત્રો, આખો ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દીધો છે. હવે આજે આપણે એક નવી સાઇટ ટેક્સ્ટ બુક્સની અંદર ઓલરેડી આપણને આપેલી છે, સ્કોન પ્લાઝા. રાઈટ, આજે આપણે એક નવી સાઇટ મોબાઈલ શોપ કઈ રીતે બને એ શીખીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કામ કર્યું તો કમ્પોઝર શરૂ કરી દેવાનું. શરૂ કર્યા પછીનું જે કામ છે, સૌથી પહેલા કમ્પોઝર શરૂ કરી દેવાનું. શરૂ કર્યા પછી કર્સર આપણે શરૂઆતમાં જશે, એની અંદર ટેબલ ઇન્સર્ટ કરીને કઈ રીતે જનરેટ થાય, તો સૌથી પહેલા તમારે શું કરવાનું એ જોવું. તો કર્સર અહીંયા હોય એટલે જવાનું છે ક્યાં, તો ઇન્સર્ટ, અને ત્યાંથી લેવાનું છે ટેબલ. ઇન્સર્ટ ટેબલ ક્લિક કરશો એટલે ટેબલ ક્લિક કરતાની સાથે ત્યાં તમને પૂછશે કયું, તો ડાયલોગ બોક્સની અંદર. રેડી, પહેલું હશે ઇન્સર્ટ ટેબલ. તમારે કેટલા સેલ લેવાના છે, તો પહેલો અને બીજો. રેડી, અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે લખાયેલું આવશે કયો, તો 1:1. રેડી, 1:2. તમારે કેટલા લેવાના છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લેવાના છે પહેલા 1:2. 2 આવી જાય એટલે અહીંયા ક્લિક કરી દેવા. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા એક ચોરસ બોક્સ આવી જશે. રેડી, એ જે બોક્સ આવે એમાં ઉપરના ભાગમાં અહીંયા તમને જે એરો આપેલો છે આ લાઈનમાં, માઉસનો પોઇન્ટર ત્યાં લઈ જવાનું છે, અને લીધા પછી એને શું કરવાનું છે, ડ્રેગ ઇન ડ્રોપ કરવાનું છે. એ જ રીતે અહીંયા પણ એરો આપેલો હશે. રેડી, માઉસનો પોઇન્ટર અહીંયા લઈ જવાનું, અને લીધા પછી એને ડ્રેગ કરીને અહીંયા સુધી લાવવાનું છે. રેડી, એ તમારા આ રીતે બે ભાગ થઈ જશે. રેડી, પહેલા ખાનામાં ક્લિક કરીને ત્યાં લખવાનું છે કયું, તો કે મોબાઈલ શોપ. અહીંયા સ્પેલિંગ આવશે મોબાઈલ શોપ. રેડી, ચલો મોબાઈલ શોપ લખાય પછી આ સ્પેલિંગને સિલેક્ટ કરી લેવાનો, અને સિલેક્ટ કર્યા પછી અહીંયા એક લાર્જર અને બીજું હશે સ્મોલર. લાર્જર ઉપર ક્લિક કરીને, લાર્જર ઉપર ક્લિક કરીને થોડી સાઈઝ એની કેવી વધારી દેવાય. એ કામ કમ્પ્લીટ કર્યા પછી બાજુમાં અહીંયા શું આવશે, શું આવશે, ઇમેજ આવશે. તો આ જ ખાનામાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી ઇન્સર્ટ શું લેવાનું છે, ઇમેજ. ઇન્સર્ટ ઇમેજ, ઇમેજ ઉપર ક્લિક કરશો તો ઇમેજના લોકેશનમાંથી આપણા કમ્પ્યુટરની અંદર ઇમેજ ક્યાં મૂકેલી છે, તો વિદ્યાર્થી મિત્રો ઇમેજ લોકેશનમાં જેવું તમે ક્લિક કરશો એ ક્લિક કરતાની સાથે એક ડાયલોગ બોક્સ ખુલે, એની અંદર તમારે લેવાનું છે જો અહીંયા ઇમેજ લોકેશન. આ જે પટ્ટી છે એની એક્ઝિટ બાજુમાં એક ફોલ્ડર ઓપ્શન હશે. રેડી, જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે ક્લિક કર્યા પછી તમે તમારા કમ્પ્યુટરમાં ઇમેજ ક્યાં છે ત્યાંથી તમે એને ઇમેજને સિલેક્ટ કરી શકો. ઇમેજ સિલેક્ટ થાય ત્યાર પછી, ઇમેજ સિલેક્ટ થાય ત્યાર પછી તમારે જવાનું છે ક્યાં, બીજો ઓપ્શન ડાયમેન્શન. ડાયમેન્શનની અંદર એક્ચ્યુઅલ સાઈઝ લેવાની નથી, તમારે કરવાનું છે કસ્ટમ સાઈઝ. કસ્ટમ સાઈઝ ક્લિક કર્યા પછી હાઈટ કેટલી રાખવાની, 150. વિડ્થ રાખવાની
150 बनने में एक सरखी साइज राखी देवानी अने ओके क्लिक कर्या पछी ऑप्शन जे आवशे ओके क्लिक कर्या पछी जे पहलो ऑब्जेक्ट छे रेडी एनी अंदर नीचेना भाग में रेडी नीचेना भाग में क्लिक करी देवानुं छे त्यां लखाण हशे कयो डोंट एलिमेंट कंटेंट रेडी लेकिन डोंट यूज एलिमेंट कंटेंट जो तुम्हें क्लिक करीने ओके क्लिक करशो એટલે ઇમેજ આપડા ખાનામાં આવી જશે ઈ કામ કમ્પ્લીટ થાય ત્યાર પછી કર્સર અહીંયા નીચે લઈ લો નીચે લાવ્યા પછી પાછા જવાનું છે ક્યાં ઇન્સર્ટ ટેબલ ક્લિક કરશો એટલે પાછા ડાયલોગ બોક્સ આવશે એની અંદર તમારે કેટલા લેવાના છે તો 2x2 એટલે અહીંયા 4 ખાના આવશે चार जे खाना आवे तो अहिया थी एनी साइज लेवानी क्या सुधी अहिया सुधी रेडी चार जे खाना आवे अहिया लखवानु छे कैटेगरी हां कैटेगरी अहिया लेवानु छे न्यू प्रोडक्ट रेडी एक માં આવશે કેટેગરી એક માં આવશે ન્યુ પ્રોડક્ટ ચલો હવે અહીંયા આપણે કેટેગરી કેટલી લઈશું તો આ ખાનામાં ક્લિક કરી દેવાય ઈ ખાનામાં ક્લિક કર્યા પછી જવાનું ક્યાં ઇન્સર્ટ ટેબલ કર્યા પછી આ જે ટેબલ ડાયલોગ બોક્સ આવે એમાંથી આપણે લેવાનું છે આ રીતે રેડી કેટલી કેટેગરી તો અહીંયા લેવાનું છે ઉભા ત્રણ એટલે કે 3x1 આ ખાની વાત છે 3x1 3x1 કરશો એટલે અહીંયા ઉભા ત્રણ ખાના આવશે આ રીતે રેડી ઉભા જે ખાના આવી જાય તો આ જે લાઈન છે આ લાઈન ને ક્યાં લઈ જવાની આ તરફ એટલે કે આ લાઈન અહીંયા આવી જશે આ રીતે રેડી અહીંયા કેટેગરીમાં એક માં લખી નાખવાનું છે જીઓ બીજામાં લખી નાખવાનું નોકિયા ત્રીજામાં કોઈ પણ ઓપ્પો છે સેમસંગ છે રેડી જે તમારે લખવું હોય કોઈ પણ ત્રણ કેટેગરી લખવાની રહેશે ત્રણ કેટેગરી લખાય ત્યાર પછીનું કામ અહીંયાનું કઈ રીતનું છે તો અહીંયા તમારે ત્રણે ત્રણની ત્રણ ત્રણ પ્રોડક્ટ જો મૂકવી હોય તો પાછા આ જ ખાનામાં ક્લિક કરી દેવા ક્લિક કર્યા પછી ઇન્સર્ટ ટેબલ ક્લિક કરશો તો અહીંયા તમારે લેવાના છે આ રીતે રેડી 3x3 3x3 લીધા પછી જો તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારા નવ ખાના આવશે પહેલા જે ત્રણ છે એમાં પ્રોડક્ટ કઈ લેવાની છે જીઓ તો કોઈ પણ મોબાઈલની ઇમેજ જો હોય કમ્પ્યુટરની અંદર તો ત્રણે ત્રણ ખાનામાં ઇમેજ તમારે મૂકવી પડશે કઈ રીતે એ હવે ધ્યાન રાખજો અત્યારે વાત કરું છું આ પહેલા ખાનાની રેડી પહેલા સેલ કે પહેલો જે સેલ છે ઈ ખાનામાં ક્લિક કરીને પહેલા તમારે મૂકવાની છે ઇમેજ રેડી રેડી પહેલા ખાનામાં મૂકવાની છે ઇમેજ કઈ રીતે તો ઈ ખાનામાં ક્લિક કરીને ઇન્સર્ટ ઇમેજ કર્યા પછી જે રીતે આપણે આ ઇમેજ મૂકી હતી એ જ રીતે ઇન્સર્ટ ઇમેજ ડોન્ટ એલિમેન્ટ
साइज રાખવાની કેટલી 150 150 રેડી ઓકે ક્લિક કરજો એટલે ઈમેજ આવી જાય ઈમેજ આવી ગયા પછી અહીંયા ક્લિક કરીને એન્ટર આપી દેવાનું એન્ટર આપ્યા પછી લખવાનું અહીંયા GIO GIO 1 રેડી GIO 1 રાખી દીધું એન્ટર આપીને નીચે લખવાનું છે રૂપીસ 1599 એ 1599 त्यार पछे नीचे अहीं लेवानो छे चेक बॉक्स रेडी इन्सर्ट मां जवानो चेक बॉक्स माटे इन्सर्ट मां त्यांथी लेवानो फॉर्म फॉर्म फील्ड मां चेक बॉक्स रेडी करो टेक्स्ट असे त्यांथी तुम्हारे लेवानो छे चेक बॉक्स लीधा पछे नाम लखवो पड़शे तो जीओ नो जे मूकी देवानो जे मूक्या पछे સેમા ફિલ્ડ નેમ માં જે મૂક્યા પછી ઓકે ક્લિક કરશો એટલે આ બોક્સ આવી જાય એની એક્ઝેક્ટ બાજુમાં લખવાનું છે એડ ટુ કાર્ટ એડ ટુ કાર્ટ એક્ઝેક્ટ એની નીચે રેડી પાછા તમારે લેવાનું કયું ઇન્સર્ટ ફોર્મ ફોર્મ ફિલ અને ત્યાંથી રાખવાનું ટેક્સ્ટ રેડી टेक्स्ट नी अंदर फील्ड नेम में लखवानो जीओ नो जे अने साइज रेडी क्लिक मोर मोर क्लिक करीने फील्ड साइज एवो लख्यो छे नीचे फील्ड साइज मां तमारे लेवानो छे करो तो फील्ड साइज केटली राखवानी 5 રાખ્યા પછી ઓકે ક્લિક કરશો તો એક નાનકડો બોક્સ આવશે જો 5 સાઇઝ નહીં રાખો તો મોટી મોટી સાઇઝમાં બોક્સ આવશે એની બાજુમાં લખવાનું છે ક્વોન્ટિટી રેડી ક્વોન્ટિટી એક કામ કમ્પ્લીટ થાય રેડી ત્યાર પછી શું કરશો તો ત્યાર પછી આખા બોક્સ ને અહીંયા થી ક્લિક કરીને છેક નીચે સુધી શું કરવાનું છે સિલેક્ટ શું કરી નાખવાનું સિલેક્ટ કીબોર્ડ ઉપર થી રાઈટ એરો પ્રેસ કરતા જજો રેડી શિફ્ટ પ્લસ રાઈટ એરો ક્લિક કર્યા પછી અહીંયા કે ઇમેજ ઉપર ક્લિક કરશો ને તો ઇમેજ સિલેક્ટ થઈ જશે પછી ડાઉન એરો પ્રેસ કરશો ને તો આ ભાગ નીચેનો સિલેક્ટ થઈ જશે સિલેક્ટ થયા પછી કોપી કંટ્રોલ સી રેડી કોપી કોપી કર્યા પછી બીજા ખાનામાં એટલે કે અહીંયા માઉસથી ક્લિક કરી દેવાનું કંટ્રોલ પ્લસ સેલ માટે પેસ્ટ માટે રેડી કંટ્રોલ વી અહીંયા પેસ્ટ કરી દેવાનો એની બાજુમાં રેડી બધા ખાનામાં પેસ્ટ કરી દેશો ને તોય ચાલશે રેડી પછી શું કરવાનું તો કિંમતોમાં ફેરફાર કરી દેવાનો સેલની અંદર કિંમતોમાં ફેરફાર કરી દેવાનો ફેરફાર કર્યા પછી નીચેના ભાગમાં એટલે કે એક બોક્સ જનરેટ થાય રેડી એક ખાનો કમ્પ્લીટ થાય એ જ વિગત તમારે બીજા ખાનામાં ત્રીજા ખાનામાં 4 5 6 7 8 અને 9 9 ઇમેજ મૂકવાની રહેશે પહેલી જે હરોળ છે પહેલી હરોળમાં બધાય નામ આપવાનું છે કયો જીઓ એટલે કે ત્રણ જીઓના ફોન આવશે બીજામાં આવશે નોકિયા અને ત્રીજામાં આવશે સેમસંગ રેડી એના પણ ત્રણ એટલે કે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ પિક્ચર આવશે અને નવ તમારા શું આવશે એની પ્રાઇસ વેલ્યુ એડ ટુ કાર્ટ રેડી એટલે કે આ રીતે તમે શું કરી શકો એક વેબસાઇટનું પહેલું પાનું બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો એ કમ્પ્લીટ થાય ત્યાર પછી આ જે બોક્સ છે કેટેગરી છેલ્લી જે કેટેગરી છે ત્યાર પછી ક્લિક કરીને આ ધ્યાન રાખજો ક્લિક કરીને છેલ્લી કેટેગરીમાં ક્લિક કરીને અહીંયા તમારે મૂકવાનું છે બટન કયું તો એ બટન મૂકો ખબર છે આપણે સબમિટ બટન મૂકતા તો અહીંયા તમારે શું કરવાનું છે તો ઇન્સર્ટ મેન ત્યાંથી જવાનું છે ફોર્મમાં આ બટન્સ માટે જોજો હું આ થોડો ક્લીન કરી દઉં છું પછી આપણે બટન વિશે શીખીએ
रेडी कैटेगरी मां आ बटन મૂકવા માટે તો છેલ્લો જે કોલમ છે રેડી આ છેલ્લો સેલ છે સેમસંગ કે અધરવાઇઝ એન્ટર આપીને નીચે કર્સર આવી જાય ત્યાર પછી તમારે જવાનું છે ક્યાં તો ઇન્સર્ટ બટન ની વાત કરું છું ઇન્સર્ટ ત્યાંથી જવાનું છે ફોર્મ ફી રેડી એની અંદર તમારે લેવાનું છે કયો તો સબમિટ બટન જેવું તમે સબમિટ બટન ક્લિક કરશો તો નેમ નેમ માં તમારે શું લેવાનું છે તો નેમ માં પરચેસ નેમ ની અંદર અને VALU વેલ્યુ માં પણ શું લેવાનું પરચેસ પરચેસ બંને માં સેમ લખો અને ઓકે ક્લિક કરશો રેડી ઓકે ક્લિક કરો એટલે કે ત્યાં બટન જનરેટ થઈ જશે સેમ મિત્રો આ છે કયું એટલે આપણે સબમિટ બટન ફોર્મ માં એડ કરતા રીસેટ બટન એડ કરતા સેમ એ જ રીતે પરચેસ પરચેસ રેડી આ રીતે તમારે લખવાનું રહેશે આ રીતે કામ કમ્પ્લીટ કરો એટલે તમારું બટન જનરેટ થાય હવે મિત્રો બીજી એક વસ્તુ શીખવાની છે કઈ તો આની સાથે મોબાઈલ શોપ તો બનાવી દીધું મોબાઈલ શોપ તો બનાવી દીધું એનું પહેલું વર્ણ બનાવી દીધું આને જ્યારે સેવ કરો તો મોબાઈલ મોબાઈલ શોપ ડોટ html ના નામથી શું કરવાની છે ફાઇલ તમારે સેવ કરી દેવાની છે સેવ કર્યા પછી હવે આપણે જોઈશું હાઇપરલિંક જે આપણે ટેક્સ્ટ બોક્સ ની અંદર આપ્યું છે હાઇપરલિંક લિંક નો જોડાણ કઈ રીતે કરવો તો વિદ્યાર્થી મિત્રો હાઇપરલિંક માટે તો હાઇપરલિંક માં ખાસ ધ્યાન રાખજો કે આપણો એક પેજ બની ગયો છે એવું તમારે બીજું પેજ અહીંયા ડ્રો કરો છો એવું તમારે જાતે બનાવવાનું છે રેડી આ રીતે બે ખાના અહીંયા લેવાનું છે મોબાઈલ શોપ રેડી અહીંયા મોબાઈલ ની ઇમેજ મૂકવાની રહેશે રેડી એ ઇમેજ મૂકાય ત્યાર પછી અહીંયા રેડી એક બે ત્રણ અને ચાર ખાના છે અહીંયા લખવાની છે કેટેગરી ન્યુ પ્રોડક્ટ આ એક પેજ બને પછી આ બીજું પેજ છે રેડી અહીંયા ખાલી લેવાનું છે જીઓ જીઓ લીધા પછી જીઓ ના અહીંયા ત્રણ ફોન જે અહીંયા હતા ને આ પહેલી લાઈનમાં રેડી એ ત્રણ ફોન અહીંયા મૂકી દેવાના ત્યાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરશો ને તો એ ચાલશે રેડી ત્રણ ફોન અહીંયા મૂકી દેવાના ત્રણ ફોર્મ મૂકી દેવા ત્રણ ફોર્મ મૂક્યા પછી આને આ ફાઇલ ને તમારે સેવ કરો તો gio.html ક્યાં સેવ કરવાની તો કે તમારા ફોલ્ડરમાં જ્યાં તમારી મોબાઈલ શોપ વાળી ફાઇલ છે એ ફોલ્ડરમાં નવા નામથી એટલે પહેલી ફાઇલ તમારી પહેલી ફાઇલ આ છે બીજી ફાઇલ અહીંયા છે એ રીતે બે ફાઇલ બની જાય ત્યાર પછી પહેલી ફાઇલને બીજી ફાઇલ સાથે કઈ રીતે જોડી શકાય તે જોડવા માટે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો કે જોડવા માટે આ ફાઇલ ની લિંક આપણે લઈશું કઈ રીતે તો અહીંયા મિત્રો પહેલી ફાઇલમાં કેટેગરીમાં તમે જીઓ લખેલું છે ને લખેલું પહેલી ફાઇલ તો એ જીઓ નો સ્પેલિંગ સિલેક્ટ કરી નાખો અહીંયા આ સ્પેલિંગ જીઓ નો સિલેક્ટ થાય સિલેક્ટ થયા પછી
हाइपरलिंक माटे ध्यान रखजो, हाइपरलिंक माटे जियो नो स्पेलिंग सिलेक्ट कर्या पछी जवानुं छे क्यां तो हाइपरलिंक माटे इंसर्ट मेनू मां जईने क्लिक करवानुं, कयो लिंक, इंसर्ट मेनू मां जईने लिंक ऊपर, जेवुं तमे लिंक ऊपर क्लिक करशो तो आ रीतनो एक डायलॉग बॉक्स आवशे। હવે આપણે ઇમેજ મૂકતા, ઇમેજનું લોકેશન, તો એવા લોકેશન ઉપર ક્લિક કરીને એક ફોલ્ડર ઓપ્શન હશે ઇન્સર્ટ લોકેશન, લોકેશન ઉપર ક્લિક કરીને કંઈ નથી કરવાનું, જીઓ વાળી ફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું, ક્લિક કરીને ઓકે, ઓકે ક્લિક કર્યા પછી આ જે સ્પેલિંગ છે એને કંટ્રોલ સેવ કરી દેવાનું, કંટ્રોલ સેવ, આ ફાઇલને પણ કંટ્રોલ સેવ, આ ફાઇલને પણ કંટ્રોલ સેવ, સેવ કરશો એટલે સેવ કર્યા પછી જ્યારે તમે આ ફાઇલને બ્રાઉઝરની અંદર રન કરાવશો તો ત્યાં તમને જીઓનો જે સ્પેલિંગ છે એ હાઇલાઇટ વાળો જોવા મળે, જેવું તમે માઉસથી ક્લિક કરશો તો ત્યાં ક્લિક કરતાની સાથે આ પેજ તમને ત્યાં જોવા મળશે, કે જેવું આપણે ઇન્ટરનેટની અંદર કોઈ પણ સાઇટ, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, તમને પણ ખબર છે કે કોઈ ફોન પર આમ જેવો ટચ કરીએ એટલે ત્યાંથી એ ફોનની બધી ડિટેલ્સ ઓપન થાય, તે જ રીતે અહીંયા પણ કોઈ પણ નામ ઉપર આમ ક્લિક કરો એટલે કે જીઓ જેની લિંક તમે બનાવેલી છે જેવું તમે એની પર ક્લિક કરશો એટલે ત્યાંથી એ પેજ શું થશે ઓપન થઈ જશે। વિદ્યાર્થી મિત્રો એ જ રીતે નોકિયા એનું એક પેજ બનાવો, એને હાઇપરલિંકથી જોડો, સેમસંગ એનો પણ એક પેજ બનાવો, એને પણ તમે હાઇપરલિંકથી, રેડી, આ સ્ટેપ લેવાના છે, પણ ફાઇલો બધી ફોલ્ડરમાં સેવ હોવી જોઈએ, રેડી, બધી ફાઇલો ફોલ્ડરમાં સેવ હોય તો ઇન્સર્ટ લિંક, પણ એના માટે કે લિંક તમે કોને બનાવો છો તો અહીંયા સ્પેલિંગ સિલેક્ટ કરવો પડશે, જીઓ તો જીઓનો પેજ જોડી શકાય, નોકિયા સિલેક્ટ કરો તો નોકિયાનો પેજ જોડી શકાય, સેમસંગ સિલેક્ટ કરો તો સેમસંગનો પેજ જોડી શકાય, રેડી, એટલે કે આ રીતે શું કરી શકાય, બધા પેજને તમે વારાફરતી એની સાથે શું કરી શકો, જોડી શકો, રેડી। એ જ રીતે બેક, બેક બટનનો ઉપયોગ પણ કરી શકાય, રેડી, આ આપણું કયું છે, આ આપણું હોમ પેજ છે, આ એના સબ પેજ છે, એટલે હોમ પેજ, એની ઉપર બધી કેટેગરી આપે છે, કેટેગરી ઉપર ક્લિક કરીને તમે સબ પેજ ઉપર જઈ શકો, એટલે કે આ રીતે હોમ પેજ સાથે સબ પેજને કઈ રીતે હાઇપરલિંકથી જોડવા, હા, એ પણ આપણે અહીંયા શીખ્યા। મિત્રો થોડી કાળજી રાખજો, એક વાર ક્લિયર થઈ જશે, આવડી જાય પછી કઈ પ્રોબ્લેમ આવવાના નથી। વિદ્યાર્થી મિત્રો કે આ જ રીતે આના પછીના લેસનની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે અહીંયા આપણને એમ કોમર્સ અને ઈ કોમર્સ, પહેલા ઈ કોમર્સ આવશે, ઈ કોમર્સ એનો પરિચય, અને ત્યાર પછી આવશે એમ કોમર્સ એનો પરિચય આવશે, છે ચેપ્ટર એકદમ થિયરીકલ, કે જે તમે હાલમાં આધુનિક યુગમાં જેનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છો, ઓનલાઈન શોપિંગ, રેડી, ઈ ન્યૂઝપેપર, રેડી, પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, રેડી, તો આ બધાનો ઉપયોગ તમારે આના પછીના ચેપ્ટરની અંદર એમ કોમર્સ એટલે કે ચોથો ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, તો ચોથા ચેપ્ટરની અંદર પાછા વધારે ડિટેલ્સ એની અંદર શીખીશું। વિદ્યાર્થી મિત્રો અને પ્રેક્ટિસ સાથે સાથે થિયરીકલ એક્ઝામ, રેડી, એની પણ સારી એવી તૈયારી કરવી, એમાં સ્વાધ્યાયના પ્રશ્નો પણ આવશે, સ્વાધ્યાયના પણ આવશે, કેટલીક અંડરલાઈનની જ્યાં જરૂરિયાત જણાય એટલે કે ટેક્સ્યુઅલ જે ટેક્સ્ટ બુક્સમાં છે એ પણ આવશે, અને જે થિયરીકલ બેઝમાં છે એવા ક્વેશ્ચન પણ પૂછી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કે તમે એને લખવાનો કેટલો છે નોટની અંદર, તો વિદ્યાર્થી મિત્રો પહેલું જે ચેપ્ટર છે, પહેલા ચેપ્ટરમાં મેં તમને કીધું પહેલો પ્રોગ્રામ, રેડી, સરસ એવું લખાયું છે, HTML નું કોડિંગ છે, એ કે લખવાનો છે, રેડી, અહીંયા લખી દઉં છું કે તમારે કયા કયા ટોપિક કયા કયા લખવાના છે। વિદ્યાર્થી મિત્રો આ
ધ્યાન રાખજો અહીંયા ચેપ્ટર નંબર 1 ની અંદર HTML કોડિંગ આપેલું છે. એ કોડિંગ તમારે લખવાનું છે. પછી ચેપ્ટર 1 એનો સ્વાધ્યાય. અધરવાઇઝ જો કોઈ તમને MCQ જો મળે તો એ પણ શું કરી શકાય, જાતે બનાવી શકાય એવા MCQ. રેડી? કેટલા? તો ઓછામાં ઓછા 50. અધરવાઇઝ પેપર, જેટલા પેપર આપણે લીધા છે એ પેપર પણ રેડી સેમ. ચેપ્ટર નંબર 2 એમાં CSS આપેલું છે. CSS માં કઈ નથી, પણ એની અંદર તમારે લેવાનું છે જાવા સ્ક્રિપ્ટ. જેટલી છે બધી જ સ્ક્રિપ્ટ એના પછી આવશે. કયો સ્વાધ્યાય? MCQ. અને એની સાથે સાથે પેપર પણ. રેડી? સેમ ચેપ્ટર નંબર 3 માં. 3 ની અંદર સ્ક્રિપ્ટ છે. રેડી? સ્ક્રિપ્ટ આપી છે. બીજો ઓપ્શન આપેલો છે બિલની સ્ક્રિપ્ટ છે. રેડી? એક સ્ક્રિપ્ટ આપેલી છે પેજની, હોમ પેજની, બિલ, સ્વાધ્યાય અને પેપર. રેડી? આટલું બધું કમ્પ્લીટ તમારે કરી દેવાનું છે. નમસ્કાર.